હે ફ્રેન્ડ્સ, આ શુક્રવારે એટલે કે 17 જાન્યુઆરીએ એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટાઇટલ એવું છે ને કે આ પૃથ્વી પરનો દરેક ગુજરાતી દિવસમાં કદાચ ઓછામાં ઓછું બે વાર તો બોલતો જ હશે. ટાઇટલ છે કેમ છો. વિપુલ શર્માએ આ ફિલ્મના લેખન અને દિગ્દર્શન સંભાળ્યા છે. ચિત્રલેખાની ઓફિસ પર ફિલ્મના મુખ્ય કલાકારો તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિય આવ્યા છે, તથા ફિલ્મના યુવા પ્રોડ્યુસર શૈલેશ ધમેલિયા એમની સાથે છે. આ ત્રણેયને ફિલ્મ વિશે કશું કહેવું છે, ચાલો સાંભળીએ એમની પાસેથી. કેમ છો? હું છું તુષાર સાધુ, અને અમને આજકાલ કોઈ કેમ છો પૂછે તો અમે કહીએ છીએ 17 જાન્યુઆરી, કેમ કે અમારી ફિલ્મ આવી રહી છે કેમ છો, દરેક પરિણીત પુરુષની આત્મકથા. યસ, રાઈટ, દરેક પરિણીત પુરુષની આત્મકથા. એટલે મેરિડ માણસની વાત છે આ ફિલ્મની અંદર, અને મારા કેરેક્ટરનું નામ છે મયુર મહેતા. એક મિડલ ક્લાસ મેરિડ મેન છે, કે સવારે ઉઠે મિડલ ક્લાસ મેરિડ મેન, અને સવારે ભાગમ ભાગ હોય, ઓફિસ પહોંચવાનું હોય, ઘરમાં ખર્ચાનું લિસ્ટ બનતું હોય, પછી ઓફિસ જાય તો લેટ થઈ જાય તો બોસ ધમકાવે, કે કામનો લોડ હોય, કે કામ પ્રોપર ના થાય તો બોસ ધમકાવતા હોય, સાંજે ઘરે આવે તો આખો દિવસ કંટાળીને ઘરે આવ્યો હોય, અને ઘરે સાસુ વહુ જોડે કંઈ કચકચ થઈ હોય તો વહુ કમ્પ્લેન કરે, મમ્મી કમ્પ્લેન કરે વહુ નહીં. તો આ બધી વસ્તુઓ દરેક મેરિડ પર્સનની લાઈફમાં હોય છે, અને આ જ કેરેક્ટર છે મયુર મહેતાનું. એટલે તમે આ કેરેક્ટર સાથે બહુ જ સારી રીતે રિલેટ કરી શકશો. એટલે તમે ફિલ્મની અંદર જોશો ને કે મયુર મહેતાને, તો તમને એવું લાગશે ઓ, આ હું જ છું અને મારા ઘરની વાત છે. સાથે સાથે ફિલ્મમાં બહુ મસ્ત મેસેજ પણ આપ્યો છે. કેમ છો જે ટાઇટલ આપ્યું છે એટલા માટે આપ્યું છે કે તમે સાચા અર્થમાં મજામાં કહી શકો. આજકાલ લોકો પૂછતા હોય છે કે તમે કેમ છો, તો આપણે કહીએ છીએ મજામાં, પણ શું રિયલ સેન્સમાં મજામાં હોઈએ છીએ? તો આ ફિલ્મ જો તમારી ફેમિલી જોઈ લેશે ને, તો તમે સાચા અર્થમાં કહી શકશો અમે બધા મજામાં છીએ. અને આઈ થિંક આ ફિલ્મ જોયા પછી ફેમિલીમાં ઝઘડા થવાનું બંધ થઈ જશે. હેલો કિંજલબેન, હાઉ આર યુ? સો 17 જૈનના તમારી ફિલ્મ કેમ છો રિલીઝ થઈ રહી છે, તો થોડુંક અમને તમારા કેરેક્ટર વિશે કહેશો. બેઝિકલી કેમ છોની અંદર મારું અત્યાર સુધીનું બહુ જ અલગ અને યુનિક કેરેક્ટર છે. મારા કેરેક્ટરનું નામ છે મોરની મહેતા. હવે આ એક કાઠિયાવાડી છોકરી છે, અને ફિલ્મની અંદર એવી વાર્તા છે કે કાઠિયાવાડી છોકરી એક અમદાવાદી છોકરાના પ્રેમમાં પડે છે, અને એ લોકોના લગ્ન થાય છે, અને પછી એ જે પરણેલા પુરુષની આત્મકથા હોય એ છે અમારી ફિલ્મ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મારા માટે એ હતી કે હું નાનપણથી, હું જન્મી પણ અમદાવાદમાં છું, મોટી પણ ત્યાં થઈ છું, એટલે કાઠિયાવાડી એક્સેન્ટ આપણા માટે ફોરેન લેંગ્વેજ નથી, એ આપણે સાંભળેલી જ હોય ક્યાંક ને ક્યાંક. પણ એ જ્યારે શીખવાની આવી એટલે એના માટે અમે લોકોએ વર્કશોપ્સ કર્યા, અને એના પછી પણ ગુજરાતી જ આપણે બીજા લહેકામાં બોલવું હોય ને તો કદાચ એ ગુજરાતી તરીકે આપણે સહેલાઈથી કરી શકીએ, પણ જ્યારે ઇંગ્લિશ કે હિન્દી એ પણ કાઠિયાવાડી એક્સેન્ટમાં બોલવાનું આવે તો એ થોડીક જુદી ચેલેન્જ હોય છે. બીજી વસ્તુ એ કે એક પરણેલા પુરુષની આત્મકથામાં એક સ્ત્રીની શું ભૂમિકા હોય છે એ લોકો એ આ ફિલ્મમાં બહુ જ કહેવાય ને કે એ બહુ સારી રીતે અને સાચી રીતે બતાવવામાં આવ્યું છે. આમાં કોઈ હિરોઇઝમ નથી, કોઈ વધારે મેલોડ્રામા નથી, પણ એવા બહુ જ બધા પાસા છે જ્યાં તમે અલગ અલગ જાતની લાગણીઓ વ્યક્ત કરી શકો. ત્યાં હસ્યા પણ છે, રડ્યા પણ છે. એટલે આઈ થિંક આ પેલું ગુજરાતીને જે આખી ફૂલ થાળી જે ભાવતી હોય ને એ આ અમે લોકો એવી રીતે પીરસવાનો ટ્રાય કર્યો છે. કેમ છો? કેમ છો એવો શબ્દ છે જે આપણે દિવસમાં 25 વાર 50 વાર ફોન પર રૂબરૂ બધાને પૂછતા હોઈએ, પણ અને ગુજરાતીઓનો કદાચ વિશ્વમાંથી કોઈ પણ માણસ ક્યાંય આવે કે જાય તો સૌથી પહેલાં બોલે છે કેમ છો, અને આપણે કહેતા હોઈએ છીએ મજામાં. ફિલ્મ વિશે હું વાત કરું તો આ ફિલ્મનો આઈડિયા જે છે એ જ્યારે અમે આર્ટમેન ફિલ્મ્સ લિમિટેડ અમારું પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કર્યું તો અમે કંઈક એક એવા સબ્જેક્ટ માટે વિચારી રહ્યા હતા કે જે આજ સુધીમાં ક્યારેય નાટકોમાં કે ફિલ્મના રીતે બોલિવૂડ હોલિવૂડ કે કોઈ પણ નેચરલ લેંગ્વેજમાં ન થયો ને એવો કંઈક સબ્જેક્ટ અમારે કરવો હતો. એટલે વિપુલ શર્મા જે આપણા અમારા ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે, એમણે અચાનક જ એકવાર અમને નાનકડી લાઈન થોડી વાત સંભળાવી વાર્તા,
કે કઈ પરિણિત પુરુષ ઉપર પણ કરી શકાય, કેમ કે પરિણિત પુરુષ બિચારો કેટલો મતલબ એની વ્યથા ક્યારે ક્યાંય નથી આવી. અને અમને એ ખાલી એમને વાર્તામાં એટલું બધું ગમી ગયું કે ના સર્વે આને ડેવલપ કર્યો અને એમણે કર્યો. વાર્તા એટલી ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે પુરુષ એટલે કે મર્દ, કડક, કઠોર એવી જનરલી આપણે એની વ્યાખ્યા કરતા હોઈએ, પણ પુરુષ પણ માણસ જ છે તો એની પણ ફિલિંગ હોય. અને આખા ફેમિલીનો ભાર લઈને રાત દિવસ દોડાદોડી કરતો હોય છે. ઇવન ક્યારેક એને કંઈક કોઈને કહેવું બી હોય, વ્યક્ત પણ કરવું હોય, ઇવન કદાચ રડવું પણ હોય તો એ રડી નહીં શકે. એક સ્ત્રી હોય એ દરેક રીતે બહુ છૂટા મને બધું કહી દેતી હોય, પણ પુરુષ એટલું ઝડપથી નથી કરતો હોતો. તો આ એક એવો સબ્જેક્ટ છે, અનટચ્ડ સબ્જેક્ટ છે, જે પુરુષની ખાલી વ્યથા જ નહીં પણ એના દરેક વિચાર, એના દરેક અંદરની લાગણીઓ વ્યક્ત કરતી કે ભાઈ એક પુરુષ આખા પરિવાર માટે કેટલું કરે છે ને એમાં એ મજાકનો ભાગ પણ કેવી રીતના બનતો હોય છે. તો આખી વસ્તુને બહુ જ કોમેડી વેથી અમે કેમ છોમાં કરીએ છીએ. તમને એવું લાગશે કે જાણે એક કોઈ પણ તમારા ઘરની અંદર એક છૂપો કેમેરો મૂકી દીધો છે અને જે વાત મતલબ ઘરની અંદર રેગ્યુલર જે ચહલપહલ થતી હોય ને જે રીતે બધી એક્ટિવિટીઓ હોય એ રેકોર્ડ થઈ છે. કે જ્યારે તમે ફિલ્મ જોઈને બહાર નીકળશો તો તમને એવું લાગશે કે કંઈક લાઈફમાં હવે મજા આવશે અને એટલે જ અમે નામ રાખ્યું છે કેમ છો.